अकोटा टाउनशीप पाछळ केमिकल वेस्ट नी समस्या ने लईने स्थानिक નાગરિકે રોષ ઠાલવ્યો હતો। अकोटा विस्तार में आवेला लोको द्वारा विस्तार में आवेला स्मशान नी चिमनी नीची होवाथी लोकोने धुमाड़ाना कारणे थती मुश्केलीओ तेमज मेडिकल वेस्टना कारणे थती हालाकीने लईने पोतानी व्यथा ठालवी हती। जनावरो मेडिकल वेस्ट खुल्लामां पड्यो होवाथी लई रहेणांक विस्तारमां पण फैलावे छे। लोको समस्याने लईने त्राहिमाम पुकारी उठ्या छे। रजूआतो बाद पण तंत्र योग्य निराकरण लावतुं नथी जेथी स्थानिक जागृत नागरिके रोष ठालवी समस्या निराकरणनी मांगणी करी हती। आ विस्तार अकोटा टाउनशीप अकोटा गामनी पाछड़ आवेलो छे, जे हाजीबाग सोसायटी ने लगतो छे। अने अमारो रस्तो छे अकोटा ताज होटलनी सामेथी सीधू अकोटा शमशाननी बाजू बाजू एकदम लगोलग अकोटा टाउनशीप में आवे छे। जी अहीं केटली समस्या बनी रही छे जेना कारणे कोविडना जे तमारा घर सुधी आई रह्या छे कोविडना सामान वेस्ट ने उबड़ू। समस्या तो अमने एटली ज बधी छे के हवे શબ્દ અમારી પાસે રહ્યા નથી બોલવા માટે કે એવી સમસ્યા છે। જ્યારે એ લોકો ડેડ બોડી સળગાવવા માટે લાવે છે તો એક ડેડ બોડી સળગાવવામાંથી બીજી ડેડ બોડી સળગાવવામાં બહુ તો બહુ અડધો કલાક, 15 મિનિટ, કલાક, 2 કલાકનું અંતર હોય છે। અને દર એટલા અંતરમાં એક ડેડ બોડી સળગે છે અને એ ડેડ બોડી જ્યારે સળગે છે તો ચીમની સમસણની એટલી નીચી છે કે એનો ધુમાડો, અત્યારે વરસાદી વાતાવરણ હોવાથી એ ધુમાડો ઉપર જતો જ નથી, એ ધુમાડો બધો નીચે જમીન લેવલથી રહીને અમારા ઘરોમાં ઘૂસે છે। હવે જ્યારે ધુમાડો ઘરોમાં આવે તમને કેવી રીતના અમે દર્શાવીએ સમજમાં નથી આવતી કે અમારે શ્વાસ નથી લેવાતો અમારાથી। અમે મોટા અડલ્ટ સ્ટ્રોંગ હોવાથી અમારાથી શ્વાસ નથી લેવાતો, તો બાળકોની તો વાત જ અલગ છે। બાળકોને અમારે દૂર લઈ જવા પડે છે અહીંયા આગળ, જ્યાં ડેડબોડી લાવે છે સળગાવવા, રહેવાતું જ નથી ઘરની અંદર। તમે જોઈ શકશો અમારા ઘરના બહારી દરવાજા બધા બંધ ને બંધ છે, 4 મહિનાથી ખોલી નથી શકતા। તે તો તે વાત, એ લોકો જ્યારે બોડી સળગાવીને જાય છે તો એમના જે કવરઓલ હોય છે, કીટ કવરઓલની, અને એમના જે ટોટલી મેડિકલ વેસ્ટ એ લોકો ત્યાં બહાર જ મૂકીને જાય છે। તમે ત્યાં જશો તો તમને થેલા દેખાશે અંદર ભરેલા મેડિકલ વેસ્ટના। હવે જ્યારે રાત્રે પડેલા હોય છે તે લોકો મૂકીને જાય છે કૂતરા અંદર, અને મૂકતા હોય કૂતરાને રાતને ઉચકીને અમારા ઘરના બાંગણા આંગણામાં લઈને આવે છે। સિરિંજો જેમાં લિક્વિડ તમને દેખાતું હોય, માસ્ક જેમાં ફોન તમને દેખાતો હોય, કેમ કે થેલીમાં ભરેલું હોય છે મેડિકલ વેસ્ટ, વરસાદ પડે એટલે એમાં પાણી પણ જવાનું, ને એવું ને એવું કૂતરાઓ ખેંચીને અમારા ઘરના આંગણામાં લઈને આવે છે। આંગણામાં લઈને આવે, તમે સિરિન અમારા ઘરમાં જોવા તમને આંગણામાં મળે, તમને માસ્ક જોવા મળે, એમને જે ખવડાવેલી ડીશો આવે તે ડીશો જોવા મળે, કવરઓલ તમને જોવા મળે, એ બધું જ અહીંયા આગળ અમારા આંગણામાં આવે છે। અમારા છોકરાઓને અમારા બહાર આંગણામાં કેવી રીતના કાઢવા અમને સમજ નથી પડતી, અમારે ઘરથી બહાર નીકળવું કેવી રીતના સમજ નથી પડતી, આ તંત્રને કશી આની પડી જ નથી। રજૂઆત કરી, આખું ગામ જેને રજૂઆત કરી આવેલા છે, લેખિતમાં આપેલું છે, જાહેરમાં ત્યાં જઈને જે અધિકારીઓ આવે છે તેમને નમ્ર વિનંતી કરી કે સાહેબ તમે અમારા જીવોથી, અમારા છોકરાના જીવોથી ખેલી રહ્યા છો, પણ એમને કંઈ સમજ આવતી નથી। આગળ સમય હવે એટલી જ વસ્તુ રહી ગઈ છે કે જેવી રીતના હું કંટાળેલો છું એવી રીતના હરેક ઘરમાં બૈરાથી લઈને જવાનિયાથી લઈને છોકરાઓથી લઈને ડોસાથી લઈને બધા કંટાળેલા છે। હવે એની ખાલી હદ થવાની, જો એક માણસ બહાર આવી ગયું તો આખું અકોટા ગામ તમને રોડ પર દેખાશે।